नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. કેરળમાં કથળતી સ્થિતિ વચ્ચે દેશમાં 47,092 નવા કેસ નોંધાયા. 509 દર્દીના થયા છે મોત. કેરળમાં 24 કલાકમાં 32,000થી વધુ લોકો સંક્રમિત થયા. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ. હવામાન વિભાગ આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ. મોતની છલાંગ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી યુવકે આત્મહત્યા કરવા માટે કૂદકો માર્યો. પતરા ઉપર પડતા જીવ બચ્યો. સુરતમાં 3,000 આપીને આધાર કાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ. બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધાર બનાવી આપ્યા. સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. અફઘાનિસ્તાનમાં એક મહિનામાં જ ખાદ્ય કટોકટી ઊભી થઈ શકે છે. 50%થી વધુ બાળકો ખોરાક માટે વલખા મારી રહ્યા. ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરમાં ભારે વરસાદના કારણે શાંગાવાડી નદીમાં આવ્યું છે પૂર. તો કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી શાંગાવાડી નદીમાં આવ્યા છે પૂર. નદીમાં પૂર આવતા મોરવડ ગામના ખેડૂતો નદીના નીરના વધામણા કરવા પહોંચ્યા છે. તો ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરમાં ભારે વરસાદના કારણે શાંગાવાડી નદીમાં પૂર આવ્યું છે. તો કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી શાંગાવાડી નદીમાં આવ્યા છે પૂર. નદીમાં પૂર આવતા મોરવડ ગામના ખેડૂતો નદીના નીરમાં વધામણા કરવા પહોંચ્યા. મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોરસદ વાસદ માર્ગ પર પેટ્રોલ પંપ પાસે મારુતિ ફન્ટી કારમાં વીજ પોલ સાથે અથડાઈ. તો 11,000 કેવી ના વીજ પોલ સાથે કાર ટકરાતા વીજ કેબલ કાર ઉપર પડતા કાર ભડભડ સળગી ઉઠી. તો કારમાં સવાર ચાલક સમયસર ઉતરી જતા અદ્ભુત બચાવ થયો છે. તો કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે. બોરસદ ફાયર ફાઈટર ને દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. તો માર્ગ ઉપર કારમાં આગને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોના આજુબાજુથી દોડી આવી મોબાઈલમાં વિડીયો શૂટ કરવા લાગ્યા. તો જીબીએ લાઇન બંધ કરી સમારકામ હાથ ધર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સોમનાથ હોટલના હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ રાજપારડી ગામના 100 જેટલા યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. તો રાજપારડી ગામના અંકિત પટેલની આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા સંગઠન મંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા મહામંત્રી પ્રફુલસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અભિલેશસિંહ ગોહિલ, ઝઘડિયા તાલુકાના પ્રમુખ કરણસિંહ, તેમજ તાલુકા યુવા પ્રમુખ નીતિન માછી વગેરે હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માળિયા તાલુકાના ખાંખરેજી ગામે આડા સંબંધમાં મહિલાને બળજબરી સાથે લઈ જવાની બાતમી હલની હત્યા કરી બાબતે હત્યા કરી નાસી છૂટેલા આરોપીને આમોદ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. તો પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના ખાંખરેજી ગામે ગત તારીખ 14 ઓગસ્ટના રોજ શારદાબેન રણજીતભાઈ બામેટિયા નામની મહિલાની હત્યા કરી ભૂપત સવાભાઈ વડિયા અને તેનો સગરીત ભાઈ નાસી છૂટ્યા હતા. જે દરમિયાન ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથક હેઠળ આવતી અડવલા ચોકડી નજીક આરોપી ભૂપત વડેચાને અન્ય મહિલા સાથે શંકાસ્પદ હિલચાર કરતો જોવા મળતા આમોદ પોલીસે ઝડપી લીધો હતો. તો બીજી તરફ આરોપી ભૂપત વડેચા અંગે આમોદ પોલીસે ગુજકો પ્રોજેક્ટ એપ મારફતે તપાસ કરતા આરોપી મોરબી જિલ્લાના માળિયા તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો હોવાનું માલુમ પડતા આમોદ પોલીસે આરોપીને હસ્તગત કરી માળિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કાંઠીપાડા ભગત ફળિયામાં શાંતિલાલ અકારિયા વસાવાના ઘરની આગળ ખુલ્લી જગ્યાએ લાઇટના અજવાળે કેટલા કિસમો ભેગા મળીને પત્તા પાના વડે રૂપિયાની હરાજીનો જુગાર રમે છે જે બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ પીએસઆઈ એનજી પાંચાણી તેમજ સ્ટાફ અને પંચો સાથે રેડ કરતા સ્થળ ઉપર કુલ 8 આરોપી પકડાઈ ગયા હતા તમામ આરોપીઓની અંજ ઝડપીમાંથી રોકડા રૂપિયા 9200 તથા દાવ ઉપરથી મળેલા રૂપિયા 5510 મળી કુલ રોકડા 14710 તથા એક હીરો પેશન પ્રો મોટરસાઇકલ રૂપિયા 30000 તથા મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 15500 મળી કુલ કિંમત રૂપિયા 60210 ની મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે વલસાડ ડુંગરી પોલીસની સતર્કતાના કારણે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે તો પોલીસે વાદલદરા ગામે હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને અટકાવી તેમાં સવાર જામનગરના 3 ઇસમોની ઝડપી લેતા તેમની પાસેથી તેમણે 58 ગ્રામ એમડી ડ્રગ્સની પકડી પાડી તેમજ ડુંગરી પીએસઆઈ જયદીપસિંહજી રાજપૂત અને તેમની ટીમ દ્વારા હાઈવે પર વાદલદરા ચેકપોસ્ટ પર સતત વાહન ચેકિંગ હાથ ધરાતું હતું જેમાં તેમના દ્વારા શંકાસ્પદ વાહનોને ચેક કરી ગુનાખોરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો આ ચેકપોસ્ટ પરથી ગત રાત્રે એક અલ્ટો કાર પસાર થઈ હતી આ કારમાં શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી હતી જો કે કારમાંથી પોલીસને કંઈ હાથ લાગ્યું ન હતું પરંતુ પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર 3 ઇસમોના પસીના છૂટી ગયા હતા પોલીસે તેમને જોઈ શંકા જતા તેમના ખિસ્સા ચેક કરતા તેમની પાસેથી એમડી ડ્રગ્સની પડીકી મળી આવી હતી આ પડીકીમાં 58 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો હતો જેના પગલે પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓ રોઝવાન ડોચકી મજીદ મકરાણી અને શાહજહાં બલોચ હોવાનું જાણવા મળ્યું હતું આ ત્રણે ઇસમો મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ જામનગર જઈ રહ્યા હતા તમામ જામનગરના રહેવાસી છે અને ત્યાં તેઓ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા તો અલ્ટો કાર અને ડ્રગ્સ મળી કુલ રૂપિયા 7.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેના પગલે પોલીસે તેમની વિરુદ્ધ નોટી સિંગડિયા ગામના રેશન કાર્ડ ગ્રાહકો રેશનિંગનું પૂરતું અનાજ મળતું ન હોય તો સેવા સદન પહોંચી સૂત્રોચ્ચાર કરી મામલતદારને રજૂઆત કરી તો નસવાડી તાલુકાના ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સસ્તા દરે અનાજ મળે તે માટે રેશનિંગની 42 દુકાનો કાર્યરત છે તો રેશનિંગ તો ખડકિયા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં પર સિંગડિયા ગામના રેશન કાર્ડ ગ્રાહકો અનાજ લેવા જાય છે તો અનાજ પૂરતું મળતું નથી અને રેશન કાર્ડ ગ્રાહકોને ધક્કા ખાવાનો વારો પણ આવે છે સાથે રેશન કાર્ડ ધારકોને એટલું અનાજ મળ્યું તેની કુલ કૂપન પણ આપવામાં નથી આવતી અને અન્ય દુકાન પર અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત સાથે સિંગાડિયા ગામના 50થી વધુ રેશન કાર્ડ ધારક ગ્રાહકોએ નસવાડી તાલુકા સેવા સદન પર મામલતદારને રજૂઆત કરી હતી સાથે ભારે સૂત્રોચ્ચાર કરી અનાજ આપોની માંગ કરી છે તો નસવાડી મામલતદાર દ્વારા આ પ્રશ્ન હલ કરવા પુરવઠા વિભાગને સૂચના આપી છે અને તાત્કાલ ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવું મામલતદારે રેશન કાર્ડ ગ્રાહકોને ખાતરી આપી છે તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત